સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 ના લેક્ચર નંબર 5 નો જેમાં આપણે આજે નવો પાઠ સમજવાનો છે, પાઠ બીજો, જેનું નામ પાઠનું નામ છે સાપ અને મદારી. બરાબર, આના પહેલાના લેક્ચરમાં આપણે જે પાઠ પહેલો સમજી ગયા છીએ એના પ્રશ્ન જવાબ થઈ ગયા છે. આજે આપણે પાઠ 2, પાઠનું નામ છે સાપ અને મદારી. બરાબર, હવે સાપ અને મદારી નું નામ આવે એટલે બધા છોકરાના મગજમાં મદારી તરત દેખાયા છે, કારણ કે બધા લગભગ મદારી ના ખેલ જોયા છે. અત્યારે હવે બહુ મદારી બહુ ઓછા આવે છે, પણ જયારે પહેલાના જમાનામાં તો બહુ જ એમ આવતા. સાપ અને મદારી જે છે એ પોતે શું સાપ વળી આવે, સાપ ના ખેલ બતાવે છે. એટલે તમે જોજો ક્યાંય પણ હજી તમે ગમે ત્યારે સાપ છે પોતાની ભીમ એટલે કે જેને પોતાની ઓલી આપણી વાસળી હોય અને આગળથી ગોળ જે ગોળ હોય પછી પાછળ વાસળી જે હોય એ વગાડે એટલે શું કહેવાય છે, ભીમ કહેવાય છે. એ ભીમ વગાડે એટલે બધા છોકરા છે ત્યાં ભેગા થઈ જાય. એટલે એ ભીમ વગાડે એટલે છોકરાઓ તરત જ અંદાજ આવે છે કે ગમે ત્યાં પણ મદારી આવ્યો છે. એટલે બધા છોકરા છે એ બધા છોકરા ને બધા માણસો છે એ ખેલ જોવા માટે ત્યાં ભેગા થઈ જાય છે. હવે અત્યારે આ સમયમાં તો બધા પ્રાણીઓ ને એના ઉપર થોડું પ્રતિબંધ મૂકી દીધો છે, જનાવર ને બધું પકડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. એટલે હવે બહુ ઓછા મદારી આવે છે, છતાં પણ હજી ક્યારેક ક્યારેક આવે છે અને તમે બધા પણ મદારીનો ખેલ જોયો હશે. એટલે આપણે આ પાઠમાં છે એના સાપ અને મદારી વિશે સમજવાનું છે. હવે સાપ નું નામ લેતા જ આપણને થોડો ડર લાગે. જો આપણે આમ સાપ આપણે ગમે ત્યારે જોઈએ તો આપણે બી છે બીક લાગે છે. બરાબર છે, પણ જો મદારી પાસે આપણે સાપ જોશું તો નહીં બી એની પાસે. પણ જો આપણે તરત થોડીક વાર માં તો એ આપણી બાજુ એમ કે ને એટલે ધક્કો મારો ઘણા એમ જોશું મદારી ઘણા ક્યારેક ક્યારેક છોકરાને ખોટું ખોટું બીવડાવતા હોય છે, પણ તો પણ આપણે બી જઈએ છીએ તો ડરી જઈએ છીએ. પણ જો હકીકતમાં લેર સામે સામે સાપ આવી જાય તો આપણને બી લાગે છે. શું કામ, તો કે સાપ છે ભલે સાપ તો આપણને આપણે જ્યાં સુધી એને કઈ ન કરીએ ત્યાં સુધી આપણને કઈ કરતું નથી. સાપ ને કોઈ પણ પ્રાણી કે જનાવર છે જ્યાં સુધી આપણે એને તકલીફ ન પહોંચાડીએ ત્યાં સુધી આપણને કઈ નથી કરતું. અથવા તો આપણે એના રસ્તામાં અથવા તો એને જવાના માર્ગમાં આપણે હોય તો એ આપણે કદાચ કઈ હાનિ પહોંચાડે નહીં, નહીં તો એ કોઈ દિવસ આપણે કઈ નથી કરતું. એટલે આપણે આ પાઠમાં આપણે સાપ વિશે સમજવું અને મદારી વિશે. બરાબર, હવે આ પાઠમાં એક આર્યનામ કરીને એક માણસ છે જે આર્યનાથ છે પોતે મદારીનું કામ કરે છે. હવે આર્યનાથ શું કરે છે, આર્યનાથ છે એ મદારી છે એ શું કે છે કે મને આ મારા વારસામાં બધું મળેલું છે. શું, તો કે મને બીન વગાડવાનું, સાપ ના ખેલ બધા જોવાના, સાપ પકડવાના, સાપ પકડવો કઈ રીતે, પછી ખેલ સાપ ખોવાઈ ગયો હોય તો એને પાછો કઈ રીતે લાવો, એ બધું એને એના પોતાના વારસામાં મળેલું છે. વારસો એટલે કે પોતાના દાદા બાપુજી અને દાદા બાપા વખત નું વારસામાં મળેલું છે. સાપ પકડવાનું, સાપ ના ખેલ બતાવવાનું, એ બધું એને એના વારસામાં મળેલું છે. બરાબર, કોને, તો કે આર્યનાથ ને. હવે પાઠમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે કે આર્યનાથ કોણ છે, તમારા લખવાનું કે આર્યનાથ છે એ મદારી છે અથવા તો સપેરા. સપેરા એટલે કે મદારી છે, હિન્દીમાં એને શું કહેવાય, સપેરા. બરાબર, એટલે કે મદારી છે. કોણ, તો કે આર્યનાથ. હવે એ લોકો સાપ, એ લોકો શું કરે છે કે સાપ ને પકડી અને એનો ખેલ બતાવે છે. હવે એવી બધી છે એ લોકોના ગામમાં એક એવી જાતિ છે, એ જાતિનું નામ શું છે, તો કે કાર્બેલિયા. એની જાતિ કયા નામેથી ઓળખાય છે, તો કે કાર્બેલિયા તરીકે ઓળખાય છે. તો હવે એ ગામમાં જે એ લોકો એમ કે કાર્બેલિયા લોકો શું કરે છે, તો કે એ લોકો સાપ પકડી અને મદારીનો ખેલ બતાવે છે. બરાબર, એટલે એ લોકોની જાતિ છે એ કાર્બેલિયા તરીકે જાણીતી છે. હવે સાપની જે એ લોકોની ભરત ગૂંથણની દીવાલ ઉપર સાપનું જે રહેવાનું સ્થાન છે દીવાલ ઉપર, પછી કોઈને ભરત ગૂંથણની ઘાટમાં એવી બધી જગ્યાએ એની ડિઝાઇન જોવા મળે છે. જે તમે પાઠ્યપુસ્તકમાં જોશો એટલે તમને વધુ ખ્યાલ આવશે. તેઓ પછી શું કરતા હતા, તો કે આર્યનાથ ને એના દાદા ને બધા હતા એ પોતે ગામ લોકોની સેવા પણ કરતા હતા. તો કે કઈ રીતે, તો કે અત્યારે તો આપણે બધા ડોક્ટર ને બધું છે તરત મળી જાય છે, પણ પહેલાના સમયનામાં ડોક્ટર તરત નહોતા મળતા. આપણે એ લોકો શું કરતા, એટલે રહેવાનું ક્યાં, તો કે જંગલ વિસ્તારમાં. હવે તો આપણે બધા મકાન ને બધું વધારે બનવા મળ્યું એટલે જંગલ છે
ઓછા થઈ ગયા છે એટલે સાપ બહુ જોવા નથી મળતા પણ પહેલાના જમાનામાં વધારે વૃક્ષો વધારે હતા અને જંગલ જેવું વધુ હતું એટલે સાપ પણ વધુ જોવા મળતા તો એ શું કરતા કઈ રીતે મદદ કરતા તો કે ગામમાં કોઈ પણ ના ઘરે સાપ આવ્યો હોય અથવા તો કોઈને સાપ પડ્યો હોય તો એ લોકો શું કરતા કે પેલા સાપ ને એ લોકો જ્યાં દંત માર્યો હોય સાપે ત્યાં આગળ જોતા અને નક્કી કરતા કે આ સાપ કેવો છે ઝેરી છે કે વધુ પડતો ઝેરી છે કે પછી એના દંત થી કઈ થતું નથી તો એ લોકો પાસે જડીબુટીઓ પણ હતી એનાથી લોકો એનો ગામ લોકોમાં કોઈ પણ ને સાપ કરડ્યો હોય તો એનો ઈલાજ કરતા હતા એની પાસે એવી જડીબુટી હતી એ રીતે એ લોકોની મદદ કરતા હતા અને એને સાપ પકડવાની કળા પણ એના વડીલો પાસેથી શીખી હતી હવે શું તમે ક્યારે તમને કોઈ પૂછે કે તમે ક્યારે સાપ જોયો છે તો કે હા આપણે મદાઈ પાસે સાપ જોયો છે ક્યારે કોઈના ઘર પાસે અથવા આંગણામાં જાય કોઈ જોયો આમાંથી કોઈ ગામડામાં રહેતા હોય તો ગામડામાં હજી પણ ક્યારેક ક્યારેક સાપ જોવા મળે છે અને શું તમે સાપથી ડરો છો તો કે હા આપણે અમે છીએ એ સાપથી ડરીએ છીએ પણ જે અમુક લોકો જે ગામડામાં રહેતા હોય એ લોકોને સાપથી ઓછો ડર લાગતો હોય કારણ કે એ લોકોને કાંઈ નું થઈ ગયું આપણે જેમ છે અહીંયા આપણે કૂતરાથી બી નો બીક લાગે કારણ કે આપણે કૂતરાથી હવે નો બીકતા હોય કારણ કે રોજ આપણે એની સાથે આજુબાજુમાં ને ઈલાજમાંથી નીકળતા હોય એટલે એ લોકો આપણને એનાથી ડર નથી લાગતો પણ ગામડાના માણસો જોજો કે અહીંયાથી અહીંયા આવ્યા હોય ને કૂતરું વધારે બસે અને પાછળ દોડે તો એ લોકો બીવા માંડે છે એ રીતે એ લોકો સાપથી નથી બીતા આપણે જયારે છીએ આપણને સાપ સામે આવે તો આપણે બી જાય છે ત્યારે એ લોકો નથી ડરતા બરાબર છે પછી તેઓ હવે એ લોકો જે આ કાળની જે જાતિ છે એ લોકો પોતે શું કરતા કે કાંઈ પણ લગ્ન પ્રસંગ હોય પોતાના ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થયો હોય કાંઈ તેમના કોઈ પ્રસંગ હોય તો એ લોકો પોતે નૃત્ય કરતા અને એ લોકો એના પોતાના વાજિંત્ર હતા અને વાજિંત્ર પણ પોતે ઘરે બનાવતા હતા તો એના વાજિંત્ર કયા કયા હતા તો કે બીન બીન એટલે કે જે સાપને બોલાવવામાં તમે ઘણી વાર પિક્ચરમાં જોયું હશે કે નાટકમાં જોયું હોય સિરિયલમાં જોયું હોય ટીવીમાં આપણે ઘણી વાર જોઈએ છીએ જે ઓલું વગાડે છે એને શું કહેવાય છે બીન એટલે કે બીન અને તુંબા તુંબો એટલે કે તમને થઈ તુંબો એટલે શું તો એ એક પ્રકારનું વાજિંત્ર છે બરાબર પછી ખંજરી ઢોલ અને ખંજરી અને ઢોલ તો કે હવે ખંજરી અને ઢોલ છે એની સિવાય એ લોકોના જે વાજિંત્ર છે એ લોકો શેનો બનાવે છે તો કે સુકાઈ ગયેલી દૂધી નાખી એ લોકો આ વાજિંત્ર છે એની બનાવે છે પેલા દૂધી હોય છે અને સુકવી નાખે છે અને પછી એમાંથી વાજિંત્ર બનાવે છે હવે આજના હોમવર્કમાં તમારે મેં જે પાઠ સમજાવ્યો છે એ સમજાવેલું તમારે રફ બુકમાં એક વાર લખવાનું રહેશે આના પછીનો પાઠ આગળ સમજાવશું આના પછીના લેક્ચર નંબર 6 માં આગળ પાઠ સમજાવશું.